નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જેકે એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 7 કામ કરે ઈ જીતે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. પહેલું, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે? જોબ, સહિયારી, મહેનતનું બળ. બીજું, આ દેશને કઈ રીતે બદલી શકાય? જવાબ વિકલ્પ ડી ઉપરના એ અને બી બંને રીતે. ત્રીજું, દુનિયાને કઈ રીતે બદલી શકાય? જવાબ આવશે વિકલ્પ એ, ખૂબ જ મહેનત કરીને. ચોથું, આ કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલું, આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. જો કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમેર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. બીજું, મુદ્દાસર નોંધ લખો. કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા પંક્તિ સમજાવો. કામ કરે ઈ જીતે આવડો મોટો મલક આપણો બદલે બજી બીજી કઈ રીતને? જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વમાન ભેર જીવવું હોય તેને મહેનત કરવી જોઈએ. ભારત વિશાળ દેશ છે, ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે. આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે. થેન્ક યુ મિત્રો.